જોજો મિત્રો કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે બસો બસો માર્કનું પેપર આપણે આજે જોવાનું છે જોઈએ આપણે મિત્રો આગળ ચર્ચા કરીએ અહીંયા તમે જોઈ શકો છો પેલો પેલો વિભાગ કયો આવતો હોય તમને આપેલો છે પેલો વિભાગ ગુજરાતી બીજો વિભાગ સામાન્ય જ્ઞાન ત્રીજો વિભાગ ગણિત અને ચોથો વિભાગ વિજ્ઞાન આ જ રીતે મિત્રો પરીક્ષામાં તમારે આવશે ગુજરાતીના એકથી પચાસ પ્રશ્નો સામાન્ય જ્ઞાનના એકાવન થી સો ગણિતના એકસો એક થી એકસો પચાસ અને વિજ્ઞાનના એકસો એકાવન થી બસો બરાબર ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો આપણે ઝડપથી રાખશું મિત્રો કે પહેલો પ્રશ્ન જે છે મહેનતનો રોટલો પાઠના લેખક કોણ છે તો મહેનતનો રોટલો જે છે પાઠના લેખક છે મિત્રો પન્નાલાલ પટેલ આમાં આપણે મિત્રો ઝડપથી હાલવાનું છે કેમ કે બસો પ્રશ્નો લેવાના છે સમય ઘણો બધો લાગશે બે નંબરનો પ્રશ્ન હું તો પૂછું કે મોરલાની પીછીમાં પંક્તિના કવિ કોણ છે તો આમાં આવશે મિત્રો સુંદરમ ઓપ્શન એ જવાબ આવશે ટર્ન્ડમનો પ્રશ્ન ફાગણીઓ લહેરાયો ગીતનો મુખ્ય વિષય કયો છે મિત્રો તો આમાં તમારો જવાબ આવશે કે હોળી ઉત્સવ ચાર નંબરનો પ્રશ્ન મૂરખના સરદારનો મૂરખના સરદારો એકમમાં કયો રસ જોવા મળે છે તો આમાં તમારો જવાબ આવશે મિત્રો બી હાસ્ય રસ જોવા મળે છે પાંચ નંબરનો પ્રશ્ન અપંગના ઓજસ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે તો આમાં તમારો જવાબ આવશે એ પ્રસંગ કથા છે ચાલો એના પછી આપણે આગળ જઈએ મિત્રો છ નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો આપણે આખા પેપરની ચર્ચા કરીએ છીએ નીચેનામાંથી કોણ હાસ્ય લેખક તરીકે પ્રખ્યાત છે હાસ્ય લેખક તરીકે કોણ પ્રખ્યાત છે મિત્રો તો આમાં આવશે જ્યોતિન્દ્ર એ હાસ્ય લેખક તરીકે પ્રખ્યાત છે સાત નંબરનો પ્રશ્ન સુંદર સુંદર ગીતમાં શેનું વર્ણન કરવામાં આવેલ છે તો સુંદર સુંદર ગીતની અંદર મિત્રો પ્રકૃતિનું વર્ણન કરવામાં આવેલું છે એક ચતુર સસલું હતું આ વાક્યમાં લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ગોતો તો ચતુર નો સમાનાર્થી શબ્દ શું થાય મિત્રો હોશિયાર ચાલો નવ થાય તો ક્ષણ એના માટે સમાનાર્થી આવશે મિત્રો પળ દસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી વામન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય વામન એટલે નાનું થાય બરોબર તો આમાં એનો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે મિત્રો વિરાટ એટલે કે મોટું ચાલો એના પછી આપણે અગિયાર નંબરનો પ્રશ્ન જોઈએ નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડી ખોટી છે પ્રશ્ન ખાચમાં તમે જોઈ કઈ એક જોડી ખોટી છે એ આપણે મિત્રો આમાંથી ગોતવાનું છે તો આમાં તમારો જવાબ આવશે કે સમજદારની સામે આવશે અપ્રમાણિકતા બરોબર તો એ જોડી એક કેવી છે ખોટી જોડી છે બાકી બધા સાચા છે વિરુદ્ધાર્થી શબ્દો સુવાળું તો બરસટ સક્રિય તો નિષ્ક્રિય સુંદર તો બેડોળ સમજદાર તો અપ્રમાણિકતા એ ખોટું છે ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો

તો આમાં તમારો જવાબ આવશે એ કે મહેફિલ ગઝલનો આનંદ આપતો કાર્યક્રમ એટલે મહેફિલ કહેવાય પંદર નંબરનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ચાર પાયાવાળું એક જાતનું આસન ચાર પાયાવાળું હોય એક જાતનું આસન એને શું કહેવાય મિત્રો તો એને કહેવાય મિત્રો બાજઠ બરાબર આમાં ટેબલ કે ખુરશી ન લગતા અહીંયા આપણે બાજઠની વાત થઈ છે સોળ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો સાચી જોડણી હોય એવો આપણે શબ્દ ગોતવાનો છે તો શણગાર વણઝારો મહેફીલ કે નુકસાન તો નુકસાન જે છે એ સાચી જોડણી વાળો છે નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ ખોટો છે જોડણીની ખોટો હોય એવો આપણે ગોતવાનો છે તો કોમ્પ્યુટર સાચો છે ગરીબાઈ સાચો છે પથ્થર જે છે મિત્રો આમ નો લખાય તમે જોઈ શકો છો બે થ આવે બરાબર એટલે એ જોડણીની દ્રષ્ટિએ ખોટો છે અઢાર નંબરનો પ્રશ્ન વળના વાંદરા ઉતારવા રૂઢિપ્રયોગનો અર્થ આપો

શબ્દકોષના ક્રમમાં ગોઠવવા જાવ તો સૌથી પહેલા આવશે આશીષ ચાર પછી આવશે ઉજવણી એના પછી આવશે જન્મદિન અને એના પછી આવશે પ્રગતિ એટલે આમાં ઓપ્શન એ જવાબ તમારો આવશે ચલો એના પછી આપણે જોઈએ મિત્રો એકવીસ નંબરનો પ્રશ્ન નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે બરાબર તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લેજો અહીંયા આપણે બહુ ચર્ચા કરતા નથી એટલે આમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી બરાબર તમે ગોઠવી શકો છો પછી બાવીસ નંબરનો પ્રશ્ન ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખજો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો આમાં તમારો જવાબ આવશે મિત્રો ડી કે કાબર જે છે એ વાક્ય બોલે છે અને કાગડાભાઈને કહે છે ત્રેવીસ નંબરનો પ્રશ્ન કેમ ઝાડ દાદા ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો વાદળી બોલે છે અને ઝાડને કહે છે બરાબર નવડાવે એટલે કોણ નવડાવે વાદળી હવે ત્રેવીસ નંબર ત્યાર પછી ચોવીસ નંબરનો પ્રશ્ન ચોવીસ નંબર તમારું નામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે છે આ વાક્ય કોણ બોલે નામ ન રાઘોબા બોલે છે કોણ બોલે છે રાઘોબા ત્યાર પછી પચીસ નંબરનો પ્રશ્ન વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાક્યમાં સંજ્ઞા ઓળખી અને તમારે ઉત્તર દેવાનો છે તો આમાં સંજ્ઞા આવશે મિત્રો વાઘ છવ્વીસ નંબરનો પ્રશ્ન આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે આ વાક્યમાં સર્વનામ ઓળખી ગો તો આમાં સર્વનામ આવશે મિત્રો આપણે સત્યાવીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ થયો હોય એવું નીચેનામાંથી કયું વાક્ય છે બરોબર તો સત્યાવીસ નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે અરે મારા મહેરબાન આમ શું બોલો છો એમાં યોગ્ય રીતે ઉપયોગ થયેલો છે બાકીના વાક્યો તમે જોઈ લેજો સ્ક્રીનશોટ પાડીને પંખી ખાલી જગ્યા ટોળા ખાલી જગ્યા એને તરસ્યા છોડ વાત કરી ખાલી જગ્યામાં યોગ્ય પ્રિય પ્રત્યય મૂકવાનો છે તો આમાં યોગ્ય પ્રત્યય કેવો આવશે મિત્રો તો આમાં આવશે પંખી ના ટોળાને એને તરસ્યા છોડની વાત કરી એટલે આમાં જવાબ આવશે

તો આમાં આવશે મિત્રો આતિથ્ય આતિથ્ય ભાવના રહેલી છે એકત્રીસ નંબરનો પ્રશ્ન ઓળો શબ્દનો શિષ્ટ ભાષામાં શબ્દ શોધો ઓળો જે શબ્દ છે એનો શિષ્ટ ભાષામાં શબ્દ ગોતવાનો છે તો એમાં આવશે મિત્રો પડછા યો ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ બત્રીસ નંબરનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હોડીમાં બેસીને ફરવું સહેલ ગાહા કરવી ઉડેરે ગુલાલ કાય્યો નો મુખ્ય વિષય કયો છે તો આમાં આવશે મિત્રો ઉડેરે ગુલાલ તો અહીં હોળી ઉત્સવ છે દિશે તળપદા શબ્દ નો અર્થ આપો પાંત્રીસ માં તો દિશી એટલે દેખાય છત્રીસ નંબર તેઓ થાકીને લોત થઈ ગયા હતા આ વાક્યમાં કયો શબ્દ સર્વનામ છે એ સર્વનામ તરીકે છે સાડત્રીસ ફૂલો સુંદર હોય છે આ વાક્યમાં કયો શબ્દ સર્વનામ છે ફૂલો સુંદર હોય છે બરોબર તો આમાં સર્વનામ કોણ છે તકે ફૂલો એના પછી જો આમે તમારે ખાલી જગ્યા ભરવાની છે આંખ ખાલી જગ્યાના ખાલી જગ્યા પલકારમાં ઘોડાઓ વાલા ખાલી જગ્યા ડેલી આગળ આવી ખાલી જગ્યા ઉભા રહી ખાલી જગ્યા નો આંખના પલકારામાં ના ઘોડાઓ ડેલી આવી આવીને ઉભા રહ્યા એટલે ઓપ્શન એ આવશે ના ની બરોબર આવું તમારે વાંચી અને પછી તમારે કયો આવશે વિકલ્પ એ તમારે જોવાનો છે ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન કાને ત્યાંથી દોટ મૂકી છે રીચ ચડી ગોપીજન વલ્લભ કાવ્ય પંક્તિ ક્યાં વાક્યની છે તો ઓગણચાલીસ માં તમારો જવાબ આવશે મિત્રો એ અલક દલક ની પંક્તિ છે ચાલીસ નંબર નો પ્રશ્ન નર્મદા મૈયા પાઠના લેખકનું નામ શું છે નર્મદા મૈયા તમારો જે પાઠ છે એના લેખકનું નામ શું છે મિત્રો તો એનું લેખકનું નામ છે રમણ સોની ત્યાર પછી જોઈએ એકતાલીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કઈ કૃતિ ડોક્ટર પ્રકાશ દવેની છે ડોક્ટર પ્રકાશ દવેની નીચેનામાંથી કઈ કૃતિ છે તો કે સૈનિક સૈનિક રમીએ એ એની કૃતિ છે બેતાલીસ નંબરનો નીચેનામાંથી ચાજી ચાસી જોડણી વાળો શબ્દ કયો છે તો આમાં આવશે એ શરૂઆત જે છે એમાં જોડણી સાચી છે એના પછી નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ મિત્રો તેતાલીસ નંબરનો પ્રશ્ન આંખ કરડી જેવી રૂઢિપ્રયોગનો અર્થ આપો તો એમાં આવશે એ કે ગુચ્છાથી આંખ લાલ થવી ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન રાહ શબ્દનો અર્થ કયો શબ્દ દર્શાવતો છે તો રાહ માટે આવશે મિત્રો હાલત પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ ફરમાનનો સમાનાર્થી છે ફરમાનનો સમાનાર્થી એટલે કે મરાલ છેતાલીસ નંબરનો પ્રશ્ન જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ આ વાક્ય કોણ કોને કહે છે બરાબર તો આમાં તમારો જવાબ આવશે ડી માતા જે છે એ વોલ્ટરને કહે છે સુડતાલીસ નંબર નો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ વિરુદ્ધાર્થી છે એટલે એટલે ખૂબ જ હોય હોય જેને બધું આવડતું તો ઠોટ થાય અડતાલીસ નંબર નો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પવનથી ઉડેલા વરસાદના ફોરા તો એમાં શું જવાબ આવશે કારણ કે વાછટ બરોબર પવનથી ઉડેલા વરસાદના ફોરા ને આપણે શું કહીએ છીએ વાછટ કહીએ છીએ ચાલો ચાર પછી આપણે મિત્રો વાત કરીએ ઓગણપચાસ મો પ્રશ્ન રૂડપ તળપદા શબ્દ નું વિશિષ્ટ રૂપ આપો એમાં આવશે સુંદરતા રૂડપ એટલે સુંદરતા નીચેનામાંથી લેખક અને પાઠનું કયું એક જોડકું સાચું નથી એ આપણે ગોતવાનું છે તો કઈ એકલા ખવાય એ ગીજુભાઈ બધેકાનું છે નહીં બરોબર બાકીના બધા સાચા છે ચાલો તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ પહેલાં વિભાગ એની ગુજરાતી તમારે પૂછાય છે પચાસ માર્કમાં ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો કે સામાન્ય જ્ઞાનના પણ પચાસ પ્રશ્નો પૂછાય છે એકાવનથી બરાબર તો ચાલો આપણે ઝડપથી ગણતરી કરશું ટૂંકમાં ઝડપથી પ્રશ્નો જોઈ લઈશું ગુજરાત રાજ્યની સ્થાપના અને ઉદ્ઘાટક અંગેની કઈ એક જોડી સાચી છે આપણે એ ગોતવાનું છે બરાબર તો આમાં તમે જુઓ તો ગુજરાત રાજ્યની સ્થાપના જે છે મિત્રો એક મે ઓગણીસો બરાબર તો એમાં એક જ છે એટલે એકાવનમાં મિત્રો સીધો તમારો જવાબ તમને મળી જશે કે બી જવાબ આવશે ત્યાર પછી બાવન નંબરનો પ્રશ્ન ગુજરાત રાજ્ય રાજ્ય પક્ષી કયું છે મિત્રો તો આપણે સામાન્ય મિત્રો પ્રશ્ન બધા જોઈએ ગુજરાત રાજ્યનું એક માત્ર હિલ સ્ટેશન હિલ સ્ટેશન મિત્રો આવશે સાપુતારા ગુજરાતનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય મિત્રો વૌઠાનો મેળો ભરાય ત્યાર પછી પંચાવન નંબરનો ગુજરાતનો સૌથી લાંબો પુલ કયો છે મિત્રો તો લાંબો પુલ જે છે મિત્રો એ ગોલ્ડન બ્રિજ છે આ બધા પ્રશ્નો મિત્રો આપણે સામાન્ય જ્ઞાનમાં જોઈ જ ગયેલા છીએ બરોબર એના એક પ્રશ્નો તમે જોઈ શકો છો વારંવાર રિપીટ થતા હોય છે ત્યાર પછી છપ્પન નંબરનો પ્રશ્ન સરદાર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તો કે સરદાર સરોવર બંધ જે છે મિત્રો એ નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે સત્તાવન નંબરનો પ્રશ્ન પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર કઈ નદીના કિનારે આવેલું છે તો ડાકોર જે છે મિત્રો એ ગોમતી નદીના કિનારે આવેલું છે ત્યાર પછી આ બધા પ્રશ્નો રિપિટેશન છે મિત્રો અઠાવન નંબરનો સત્તાવન નંબરનો પ્રશ્ન આવી ગયો છે અઠાવન નંબરનો પ્રશ્ન ગુજરાતમાં નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે તો કે નીલમબાગ પેલેસ જે છે મિત્રો એ ભાવનગરમાં આવેલો છે ત્યાર પછી ઓગણસાઠ નંબરનો પ્રશ્ન વિશ્વનું એકમાત્ર ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે તો ઘુડખર અભયારણ્ય જે છે મિત્રો એ કચ્છમાં આવેલું છે ત્યાર પછી સાઠ નંબરનો પ્રશ્ન ગુજરાતની કઈ ખેલાડી ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાય છે કઈ ખેલાડી જે છે એ ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાય છે તો આમાં આવશે મિત્રો સરિતા ગાયકવાડ ત્યાર પછી એકસઠ નંબરનો પ્રશ્ન જગત પ્રસિદ્ધ રાણીની વાવ ક્યાં આવેલી છે તો મિત્રો રાણીની વાવ જે છે એ પાટણમાં આવેલી છે ત્યાર પછી

અર્પણા પોપટ જે છે મિત્રો એ કઈ રમત સાથે સંકળાયેલા છે તો એમાં જવાબ આવશે મિત્રો તમારો ઓપ્શન ડી કે બિલિયર્ડ રમત સાથે જોડાયેલા છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ પાસઠ નંબરનો પ્રશ્ન ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે કોની નિમણૂક થઈ હતી પ્રથમ રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો એમાં આવશે મિત્રો મેંદી નવા જંગ બાળદિન ક્યારે અને કોના માનમાં ઉજવવામાં આવે તો બાળ દિન જે છે મિત્રો એક યાદ રાખવાનું જવાહલાલ નહેરુના માનમાં ચૌદ નવેમ્બરે ઉજવવામાં આવે આ પ્રશ્ન રિપીટેશનમાં છે બધા પ્રશ્ન વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ આરોગ્ય દિવસ જે છે મિત્રો એ સાત એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે અડસઠ નંબરનો પ્રશ્ન જે છે મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલો છે તમે જોઈ શકો છો આ સાધનનો ઉપયોગ કોણ કરે આ સાધનનો ઉપયોગ તમે જોઈ શકો છો બધા જે છે એ આ સાધનનો ઉપયોગ મિત્રો સુથાર જે છે બધા સાધનનો ઉપયોગ કરે છે ઓગણસીતકર નાર ને ક્યાં નામે ઓળખવામાં આવે રંગ કામ કરતા હોય મિત્રો તો એને કયા નામે ઓળખવામાં આવે છે અહીં ચિત્ર શેનો નિર્દેશ કરે છે સ્ટેશન પોસ્ટ ઓફિસ રેલવે સ્ટેશન કે ચીડિયા ઘર તો આ મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટ ઓફિસનો નો સિનર એકોતેર નંબર પ્રશ્ન નીચે આપેલા આપણા દેશના રાષ્ટ્રીય પ્રતિક અંગેની કઈ એક જોડી ખોટી છે એવું કીધું છે રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે રાષ્ટ્રીય વૃક્ષ આંબો રાષ્ટ્રીય ફૂલ કમળ રાષ્ટ્રીય પક્ષી મોર તો આમાં જોડી મિત્રો કઈ ખોટી થશે તમે એક જ વસ્તુ મગજમાં વિચારવા માંગ તો રાષ્ટ્રીય ફૂલ જે છે મિત્રો તો રાષ્ટ્રીય વૃક્ષ વૃક્ષ આપણો આંબો નથી રાજ્ય વૃક્ષ આંબો છે મિત્રો બરોબર એટલે ખાસ ધ્યાન આપજો ત્યાર પછી બોતેર નંબરનો પ્રશ્ન આપણા દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ શું છે તકે સત્ય મેવર જઈ તે નીચેના કયું એક કઠોળ છે આમાંથી મિત્રો કઠોળ કોણ છે મસૂર ચોખા કે સૂર્યમુખી કઠોળ છે ખાસ રાખજો મસૂર જે છે છે એ કઠોળ તરીકે આવે ચાલો એના પછી આપણે આગળ વાત જોઈએ નંબરનો પ્રશ્ન મિત્રો ગ્રામીણ પ્રશાસન સૌથી પાયાનું એકમ ક્યુ છે તો આમાં જવાબ આવશે મિત્રો તમારો ડી ગ્રામ પંચાયત પંચોતેર નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કોણ બીજાથી અલગ પડે છે જો જઠર અન્નળી આંતરડું અને ફેફસા ફેફસા અલગ પડે આ બધા પાચનના માર્ગો છે છ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ પદ અન્ય પદોથી અલગ પડે છે અન્ય પદોથી અલગ પડતું હોય એવું ક્યુ છે કે એશિયા આફ્રિકા અરેબિયા અને યુરોપ તો આમાં જે છે મિત્રો અરેબિયા તમારું અલગ પડે છે એશિયા આફ્રિકા અને યુરોપ એ ખંડોનું નામ છે વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે આ સૂર્ય મંદિર મિત્રો ક્યાં આવેલું છે વિશ્વ પ્રસિદ્ધ કે મોઢેરામાં કઈ પૂર્ણિમાએ ચંદ્રમાં સૌથી વધુ અમૃત વર્ષા કરે છે તો એમાં જવાબ આવશે શરદ પૂર્ણિમામાં ચાર પછી આપણે જોઈએ મિત્રો ઓગણએંસીમાં પ્રશ્ન અહીંયા નીચા નિશાની બતાવે છે મિત્રો તમે બધાને ખબર છે કે પેટ્રોલ પંપની નિશાની છે નીચેનામાંથી જિલ્લા અને વડ મથક અંગે કયક જોડી અસંગત છે અસંગત એટલે ખોટી જોડી ગોતવાની છે મિત્રો પ્રશ્ન આખો ખાસ વાંચ્યો તો આમાં આવશે મિત્રો પંચમહાની અંદર જાંબુ ખોડા એ જોડી કેવી છે ખોટી છે નર્મદા રાજપીપળામાં છે મહીસાગરમાં લુણાવાડા છે કચ્છમાં ભુજ છે પંચમહાલમાં જાંબુ ઘોડા નથી બરોબર ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ મિત્રો એક નંબરનો છે પ્રશ્ન ગુજરાતમાં અશોક શિલાલેખ ક્યાં આવેલો છે અશોકનો શિલાલેખ ક્યાં છે મિત્રો તકે જુનાગઢમાં ઇન્દ્રોડા પાક ક્યાં આવેલો છે મિત્રો આ તમને બધાને ખબર છે કે ગાંધીનગર આ બધા પ્રશ્નો રિપીટેશનમાં છે નું સૌથી મોટું પુસ્તકાલય ક્યુ છે મિત્રો તકે સેન્ટ્રલ લાઇબ્રેરી નીચેના પૈકી મહાશિવરાત્રીનો મેળો મિત્રો ક્યાં ભરાય છે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં ભરાય પંચ્યાસી નંબરનો પ્રશ્ન સરસ્વતી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે કે સરસ્વતી નદી પર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવેલો છે ગુજરાતનું સૌ પ્રથમ પાટનગર ક્યુ હતું ગુજરાતનું સૌથી પહેલાં પાટનગર કયું હતું તો કે અમદાવાદ હતું જો વર્તમાનથી કીધું સૌથી પહેલાં કયું પાટનગર હતું પછી સત્યાશી નંબરનો પ્રશ્ન પોરબંદરના મેર જાતિના લોકો કયા નૃત્ય માટે પ્રસિદ્ધ છે પોરબંદરમાં મેર જાતિના લોકો છે ક્યુ નૃત્ય કરતા એના માટે પ્રખ્યાત છે તો આમાં આવશે મિત્રો ચારથી નૃત્ય માટે પ્રખ્યાત છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ મિત્રો અઠ્યાસી નંબર નો પ્રશ્ન લગ્ન કરવા માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો એકવીસ વર્ષની હોવી જોઈએ તેજસ બાકરે કઈ રમત સાથે સંકળાયેલા છે તો આમાં આવશે મિત્રો શતરંજ રમત સાથે પટોળા ક્યાંના પ્રખ્યાત છે તો પટોળા તો મિત્રો તમને બધાને ખબર છે પાટણના બરાબર એકાણું ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો જો વિસ્તારમાં કચ્છ બરાબર પણ સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો છે અમદાવાદ બરફમાંથી બનેલા ઘરને ક્યાં નામે ઓળખવામાં આવે દર વખતે પ્રશ્ન પૂછાય ઇગલુ સાત એપ્રિલના રોજ કયો દિવસ ઉજવાય હમણાં મિત્રો તમે જુઓ તો આપણે ઉપર જોઈ ગયા છીએ કે સાત એપ્રિલ હોય તો કયો દિવસ ઉજવામાં આવે કે વિશ્વ આરોગ્ય દિન ચોરાણું મો પ્રશ્ન ગુજરાતમાં સાત નદીઓના સંગમ થાય છે સાત નદીઓનો સંગ જગ્યા એક હિલ સ્ટેશન ક્યાં આવેલું છે જો પાછો પરિસ્થિતિ ફરીથી પ્રશ્ન આવી ગયો તો કે સાપુતારામાં આપણા દેશમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે બાજરીનું સૌથી વધારે ઉત્પાદન મિત્રો આમાં ક્યાં થાય ગુજરાત તમિલનાડુ પંજાબ કે રાજસ્થાન તો આમાં રાજસ્થાનમાં મિત્રો બાજરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે સીધી સહિતની જાળી ક્યાં આવેલી છે મિત્રો તમને ખબર છે છે સીધી જાળી ક્યાં મિત્રો કે અમદાવાદમાં આવેલી છે એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો અઠ્ઠાણું નંબરનો પ્રશ્ન નીચે આપેલો વાવ અને સ્થળ અંગેની કઈ એક જોડી ખોટી છે રૂડા વાવ ગાંધીનગર એ સાચી જોડી છે દાદા હરિની વાવ અમદાવાદમાં એ પણ સાચી જોડી છે હીરા ભગોળની વાવ ડભો એ પણ સાચી છે અડી કડીની વાવ પાટણ એ જોડી કેવી છે મિત્રો ખોટી જોડી છે ઘુડખર અભ્યારણ ક્યાં આવેલું છે ઘુડખર અભ્યારણ જે છે મિત્રો એ કચ્છમાં આવેલું છે છ નંબર આનંદી આનંદીબેને રિદ્ધિના મમ્મીના નણન થાય છે તો આનંદીબેન અને રિદ્ધિ વચ્ચે શું સંબંધ હોય તો આમાં છે ફોય ભત્રીજીનો સંબંધ હોય છે ચાલો એના પછી મિત્રો આપણે ગણિતના પ્રશ્નો જોવાના છે ઝડપથી આપણે જોઈ લઈએ મિત્રો જો આમાં ગણતરી નહીં પણ તમારે ફટાફટ જોઈ લેવાના છે કારણ કે આ જે છે મોડલ પેપર છે આમાં ગણતરી કરશું તો આપણી પાસે ઘણો બધો ટાઈમ લાગશે બરાબર કારણ કે આ વિડીયો બે કલાકનો બની જાય ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે એટલે આમાં તમારો જવાબ આવશે તમે જોઈ શકો છો સૌથી પહેલા કોણ આવશે બધા નવસોની સિરીઝમાં છે હવે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય એટલે મગજમાં રાખવાનું કે સૌથી પહેલા મોટી સંખ્યા આવે તો પહેલાં પંચાણું આવશે એના પછી એકાણું આવશે એના પછી નેવું આવશે એના પછી નેવ એસી આવશે ઓપ્શન બી પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કઈ સંખ્યા થી થાય પૂર્ણ સંખ્યાઓની શરૂઆત સંખ્યા ક્યાંથી થાય ઝીરો પંચાણું વીસ માં નવ અને બે ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત તો નવ ની સ્થાન કિંમત થઈ જાય છે નવ હજાર બે ની સ્થાન કિંમત થઈ જાય છે એટલે મિત્રો વીસ બરોબર તો નવ હજાર માંથી તમે વીસ બાદ કરનારો તમને સીધો તમને જવાબ મળી જશે કે આઠ હજાર નવસો એસી એક જ વર્તુળમાં કેટલી ત્રિજ્યાઓ મળે છે તો એક જ વર્તુળની અંદર અસંખ્ય ત્રિજાઓ મળે ત્યાર પછી તેના છેદમાં ચાર મીટર એટલે કેટલા સેમી થાય તો કે પંચોતેર સેમી થાય એના પછી નેક્સ્ટ એકસો છ નંબરનો પ્રશ્ન બે મીટરના બેના છેદમાં ચાર ભાગ એટલે કેટલા સેમી થાય તો કે સો સેમી થાય ચાલો એના પછી આપણે આગળ જઈએ એકસો ને સાત નંબરનો પ્રશ્ન પ્રાણી સંગ્રહાલયના એક પિંજરામાં રાખેલા પોપટના પગની સંખ્યા શું હશે તો પિંજરામાં કેટલા પોપટ હશે એસી લાખ આઠ હજાર આઠસો સંખ્યાને અંકમાં લખો એસી લાખ આઠ હજાર આઠ ની બરોબર આને તમારે અંકમાં નીચેનામાંથી ગોતવાનું છે તો આ તમારો જવાબ આવશે સી એકસો નવ નંબરનો પ્રશ્ન કવિતાએ કલમી આંબાના નવા છોડ ખરીદવા રૂપિયા સત્તાવીસ હજારની લોન લીધી તેમણે એક વર્ષમાં ચોવીસ ચોવીસ હજાર પાછા સૂક્યા તો તેમણે દરેક મહિને કેટલા સુકેવ્યા હશે દરેક મહિને બે હજાર ને વીસ સુકેવાશ ચાલો એના પછી એકસો દસ નંબરનો પ્રશ્ન એક લીટર પેટ્રોલની કિંમત રૂપિયા હોય તો કેટલા રૂપિયા પેટ્રોલ કાંઈ નહીં લીટર તમારે અઠ્યોતેર કરી નાખવાના છે એટલે તમને જવાબ મળી જશે ઓપ્શન ડી સત્તરસો ને સોળ રૂપિયાને સુકવવા પડશે ત્યાર પછી એકસો અગિયાર નંબર નો પ્રશ્ન બાર ને પાંચ વડે ગુણી છ વડે ભાગતા તો બાર પંચા સાઠ બરોબર ગુણ્યા અને પછી છ વડે ભાગો તો છઠ્ઠા ધોરણનો મિત્રો પ્રશ્ન છે દશાંત સંખ્યાઓ તમારે જે આવતી હતી તો આને આને વચાય છે મિત્રો નવ સતાશ સતાંશ એટલે સો થાય મિત્રો એટલે જો એકમના દશક પોઈન્ટ પછી એકમના દશક છે એટલે સો આવશે બરોબર ટૂંકમાં પહેલા દશક આવે પછી દસ ટૂંકમાં સતાંશ આવે પછી ત્રણેય હોય તો સહસ્ત્રાંશ આવે એટલે આમાં આવશે નવ સતાશ તેર નંબર નો પ્રશ્ન કઈ પ્રક્રિયા પુનરાવર્તી બાદ બાકી છે તો આમાં તમારો જવાબ આવશે કે પુનરાવર્તી બાદ બાકીની ક્રિયા જે છે ભાગાકારમાં છે ભાગાકાર તમે બાદ બાકી કરતા જાવશો ચાલો એકસો તેર નંબરનો પ્રશ્ન પૂરો એકસો ને ચૌદ નંબરના પ્રશ્નમાં આપણે ચર્ચા કરીએ બે અંક વાળી કુલ કેટલી સંખ્યા બને બે અંક વાળી કુલ કેટલી સંખ્યા બને જો બે અંકની થવી જોઈએ મિત્રો ખાસ બે અંકની એટલે દસ થી શરૂઆત થાય ખાસ મગજમાં રાખજો દસ થી શરૂઆત થાય છે અને નવ્વાણું સુધી આવે સો આવે એ ત્રણ અંકની સંખ્યા થઈ જાય એટલે નેવું સંખ્યા થાય કેટલી થાય નેવું નવ આમાંથી અને એક ઓલામાંથી દસ થઈ જાય નેવું એકાવન થી પચાસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય એકાવન થી પચાસ વર્ષે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે કઈ કઈ આવે છે એનો તમે સરવાળો કરો તો એનો સરવાળો કેટલો થાય મિત્રો નેવું થશે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે બે ચાર એકતાલીસ અને તેતાલીસ એટલે સુડતાલીસ આમાંથી કયો અલગ પડે છે મિત્રો તો આમાં તમારો જવાબ આવશે ચાર જે છે મિત્રો એ અલગ પડે છે કઈ રીતે ચાર જે છે વિભાજ્ય છે બાકીના બધા અવિભાજ્ય છે એકસો સત્તર નંબરનો પ્રશ્ન એક કિગરા ટમેટાની કિંમત વીસ રૂપિયા હોય તો તરના છેદમાં ચાર કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય બરાબર આનો તમે ગુણાકાર તમે કરી શકો છો એટલે ફટાફટ તમે ઉડીએ ચાર પંચા ને વીસ ને ત્રણ પાંચ પંદર બરોબર એટલે આમાં જવાબ આવશે મિત્રો પંદર ચાલો એના પછી એકસો કઈ આકૃતિ રેખાંકિત ભાગ એકના છે તો ત્રણ ભાગ હોય એમાંથી એક ભાગમાં કલર કરેલો હોય મિત્રો એટલું યાદ રાખજો નીચે હોય કુલ ભાગ હોય ઉપર હોય એક ભાગમાં કલર કરેલો હોય ઓપ્શન સી તમારો જવાબ આવશે ચાલો એના પછી આપણે આગળ જઈએ સાવ સિમ્પલ પ્રશ્ન છે ગણિતના અઘરા નથી મિત્રો એકસો ને ઓગણીસ નંબરનો પ્રશ્ન આકૃતિમાં સાયંકિત ન હોય તેવો ભાગ જણાવો સાયંકિત ન હોય એવો ભાગ જણાવવાનો છે તો કુલ ભાગ તમે ગણો તો કુલ ભાગ મિત્રો કેટલા છે ચાર અને કેટલા ભાગમાં સાયંકિત નથી થતા કે એક ભાગ તમે જોઈ શકો છો આ ભાગ સાયંકિત વગરનો છે ચાલો એના પછી એકસો ને વીસ નંબરનો પ્રશ્ન ઓગણચાલીસનો બેના છેદમાં ત્રણમો ભાગની કિંમત શોધો એમાં જવાબ આવશે છવ્વીસો એકસો એકવીસ ખાનામાં સાચી સંખ્યા લખી સમતુલ્ય અપૂર્ણાંક બનાવો બરાબર સાચી સંખ્યા લખવાની છે સમતુલ્ય તમારે અપૂર્ણાંક બનાવવાનો છે તો એમાં આવશે મિત્રો કેટલા લખવા પડશે સો ઉપર એક દસ દસ અને દસ દસ સો એટલે સાતસો અપૂર્ણાંક છો બે ને દસ દસ વડે ગુણવામાં આવે ઉપર નીચે બંનેમાં ચાલો એના પછી આપણે આગળ જઈએ મિત્રો એકસો ને બાવીસ નંબરનો પ્રશ્ન અહીંયા તમને જે આપેલી છે એનો ગુણાકારની કિંમત તમારે મેળવવાની છે તો પહેલાં તમારે આને ફેરવવા પડશે ત્રણ દુ છ ને ચાર દસ દસના છેદમાં ત્રણ બરાબર અને ત્રણ દુ છ અને દસ દુ વીસ એટલે આમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી વીસ જવાબ આવશે પેલા ફેરવી અને પછી ઉડતું હોય તમે ગુણાકાર કરીને ઉડાડી શકો છો એટલે અહીંયા એવું થઈ છે મિત્રો ત્રણ અને બે નો ગુણાકાર થાય કારણ કે અહીંયા પૂર્ણાંકમાં છે અને અપૂર્ણાંકમાં ફેરવવા પડે એકસો ને ત્રેવીસ નંબરનો પ્રશ્ન જો એક વ્યક્તિ દરરોજ સમગ્ર દિવસનો એક દશકમાં બારમો ભાગ પુસ્તકાલય વાંચતો હોય તો ચોવીસ વર્ષમાં કેટલા કલાક પુસ્તક વાંચવા પાછળ કાઢતો હશે તો આમાં આવશે ઓપ્શન એ જવાબ આવશે અને તમે ગણતરી કરી શકો છો એકસો ચોવીસ નીચેનામાંથી ક્યુ વિધાન નકશા બાબતે સંગત છે એટલે કે નકશાની બાબતમાં સાચું હોય એવું ક્યુ છે નકશા પરથી બે સ્થળો વચ્ચેનું અંતર જાણવા પ્રમાણ જરૂરી છે એકસો પચીસ એક કેળાની કિંમત એક પોઈન્ટ પચાસ છે તો દોઢ ડઝન કેળાની કિંમત કેટલી થાય તો એક ડઝન હોય ને તો બાર કેળા થાય દોઢ ડઝન કીધા તો બીજા છ ઉમેરો તો બાર ને છ અઢાર તો અઢાર

અને એકાવન સહસ્ત્રાંશ સહસ્ત્રાશ એટલે કેટલા થાય મિત્રો એક હજાર થાય બરાબર એટલે આમાં જવાબ આવશે ઓપ્શન સી એક પોઈન્ટ પાંચ લીટર એટલે કેટલા મિલી લીટર કેટલા મિલી લીટર થાય જો આ એક લીટરમાં આપેલા છે એને આપણે મિલી લીટરમાં ફેરવવાનું એક લીટર એટલે એક હજાર થાય એટલે આમાં આવશે મિત્રો પંદરસો મિલી લીટર એકસો અઠ્યાવીસ સંખ્યા રેખા પર જીરો એ એકની કઈ બાજુ એ હોય જીરો એકની કઈ બાજુ એ હોય મિત્રો તો કે ડાબી બાજુ ઓગણત્રીસમો પ્રશ્ન એકસો ને ઓગણત્રીસમો પ્રશ્ન એક પેકેટમાં બસો પંચોતેર ગ્રામ ઇસબબુલ છે તો આવા નવ પેકેટનું કુલ વજન કેટલું હોય તો બસો પંચોત્તેર ગુણ્યા નવકરના એટલે તમને તમને મિત્રો કુલ વજન મળી જશે બે કિગ્રા અને સાડસો પંચોતેર ગ્રામ બરોબર એકસો ત્રીસ નંબરનો પ્રશ્ન અહીંયા તમને પહેલા મિત્રો તમે જોઈ શકો છો પૂર્ણાંકમાં આપેલા છે અપૂર્ણાંકમાં ફેરવો અને ત્યારબાદ એના બાદ બાકી તમે એની કરી શકો છ એટલે આમાં જવાબ આવશે સી એકસો એકત્રીસ એક કલાકનો ચોથો ભાગ એટલે કેટલા મિનિટ થાય એક કલાક હોય એનો ચોથો ભાગ તો એક કલાકમાં સાઠ મિનિટ હોય તો સાઠ મિનિટનો ચોથો ભાગ તમે જોવો તો પંદરસો સાઠ એટલે કેટલામો ભાગ થાય મિત્રો થાય એકસો ને બત્રીસ ઘડિયાળનો સેકન્ડ કાંટો એક મિનિટમાં કેટલી વખત ફરે એક મિનિટમાં મિત્રો કેટલી વખત ફરતો હોય એક જ વખત ફરે જાજો ન ફરે ત્રણ કિમી બરાબર ખાલી જગ્યા મીટર એક કિમી હોય તો એક હજાર મીટર થાય તો ત્રણ કિમી હોય તો કેટલા થાય ત્રણ હજાર મીટર એકસો ચોત્રીસ નંબરનો પ્રશ્ન નેવું હજાર મીટર એટલે કેટલા કિલોમીટર થાય નેવું હજાર મીટર એટલે કેટલા કિલોમીટર થાય તો સીધો હિસાબ છે નેવું ચાલો એના પછી આપણે આગળ જઈએ એકસો નંબરનો પ્રશ્ન સોળ કિમી આઠસો મીટર લાંબા રસ્તામાં રસ્તાના ચાર ભાગ કરીએ તો દરેક ભાગની લંબાઈ શોધ સોળ કિમીના આઠસો મીટર લાંબા રસ્તાના કેટલા ભાગ કરવાના કીધે ચાર ભાગ એટલે બીજું કાંઈ નહીં અને તમારે ચાર વડે ભાગી નાખવાના છે એટલે મિત્રો આમાં તમને જવાબ મળી જશે ચાર કિમી અને બસો મીટરો ચોકે ચોકે સોળ અને ના બે ભાગ ચાર ભાગ કરો એટલે બે ચાર આઠ ચાર ભાગ થઈ ગયા બત્રીસસોના પચાસ મીટર ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા બરાબર મીટર તો આમાં આવશે મિત્રો ત્રણ કિમી બરાબર ત્રણ ત્રણ હજાર બસો પચાસ ત્રણ કિમી ને બસો પચાસ મીટર અજયને જો બગીચાના બે રાઉન્ડ મારતા સાઠ મિનિટનો સમય લાગે તો તે પાંચ રાઉન્ડ મારતા કુલ કેટલો સમય લાગશે બે રાઉન્ડમાં સાઠ મિનિટ લાગે તો મિત્રો પાંચ રાઉન્ડમાં કેટલી મિનિટ લાગતી હોય એકસો મિનિટ લાગે એકસો મો પ્રશ્ન શિવમ તેના મામાના ઘરે દસ જૂનથી અઢાર જૂન સુધી રહ્યો છે તો તે કેટલા દિવસ તેના મામાના ઘરે રહ્યો હોય દસ જૂનથી અઢાર જૂન મિત્રો ખાસ ધ્યાન આપજો તો એ કેટલા દિવસ રહ્યો હશે તો આમાં મિત્રો કેટલા દિવસ આવશે નવ દિવસ રહ્યો હશે એકસો ને ઓગણચાલીસમો પ્રશ્ન બરાબર આનો તમારે સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો મિત્રો આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે પચાસ ગ્રામ આદુમાં દસ રૂપિયા હોય તો એક કિગ્રા આદુના કેટલા રૂપિયા થાય પચાસ ગ્રામના દસ રૂપિયા હોય તો એક કિલો લેવું હોય તો કેટલા રૂપિયા થાય બસો રૂપિયા એકસો ચાલીસ નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે મિત્રો સી એકસો એકતાલીસ નંબરનો પ્રશ્ન એમાં મિત્રો જવાબ આવશે તમારો બી બસો આઠ વળી એટલે કેટલા વર્ષ થાય તો કે ચાર વર્ષ થાય ચાલો એના પછી આપણે આગળ જઈએ મિત્રો એકસો ને એકતાલીસ નંબરનો પ્રશ્ન બરોબર એટલે એકસો ને બેતાલીસ નંબર તો એમાં તમારો જવાબ આવશે સી ત્રીસ કિગ્રા અને બસો ગ્રામ ગણતરી કરી લેજો એકસો તેતાલીસ પાંચસો પૈસા એટલે કેટલા રૂપિયા થાય એક રૂપિયાના સો પૈસા હોય તો પાંચસો પૈસા હોય તો પાંચ રૂપિયા થાય એકના છેદમાં પાંચ રૂપિયા બરાબર કેટલા પૈસા થાય બરોબર તો 20 પૈસા થાય પાંચ ભાગ પાડવાના હો એકસો બરોબર એક સમઘન ડબ્બાની લંબાઈ ડબ્બાનું ફળ શોધો ઘન ફળ ગોતવાનું કીધું છે મિત્રો યાદ રાખજો બરોબર તો આમાં આવશે મિત્રો એક હજાર ઘન સેમી કારણ કે આનું સૂત્ર થશે લંબાઈનો ઘન ત્રણ વખત દસ આવે એટલે એક હજાર થાય એકસો છેતાલીસ નીચેનામાંથી ક્યાં આકારને ખૂણા જ નથી તો કે વર્તુળના ખૂણા નથી તેમ જોઈ શકો છો એકસો સુડતાલીસ નીચે આપેલા શબ્દના અક્ષરોમાં કાટકોણ કેટલા છે કાટકોણ કેટલા છે એની તમારે સંખ્યા ગણવાની છે કે ખૂણાઓ તમને ક્યાં ક્યાં કાટકોણ એટલે નેવું ના ખૂણાઓ ક્યાં ક્યાં બને છે એટલે ઓગણીસ જગ્યાએ બનતા છે તમે ગણતરી કરી શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર સાત આઠ નવ દસ ચૌદ પંદર સોળ સત્તર ઓગણીસ કમ્પ્લીટ બને ચાલો એના પછી એકસો ત્રણ સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ચોરસનું ક્ષેત્રફળ ત્રણ ગુણ્યા ત્રણ 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 નવ પણ નવ શું આવશે ચોરસ સેમી આવશે મિત્રો ખાસ યાદ રાખજો નવ સેમીની ક્ષેત્રફળ એટલે ચોરસ સેમી એકસો ને ઓગણપચાસ પ્રશ્ન આમાં જવાબ આવશે મિત્રો સી અને એકસો ને પચાસ નંબરનો પ્રશ્ન ખૂણા મિત્રો તો કે બી જે ખૂણો બનતો હોય એનું કહેવાય ચાલો હવે આપણે વાત કરીએ મિત્રો ચોથો વિભાગ અને છેલ્લો વિભાગ એકસો ને એકાવન નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ વૃક્ષારોહી પ્રાણી નથી વૃક્ષારોહી એટલે કે વૃક્ષો ઉપર રહેતું નથી એવા પ્રાણીઓની મિત્રો અહીંયા ચર્ચા કરવામાં આવે છે તો સસુંદર નો રે બાકી બધા રે કોણ બચ્ચાને જન્મ આપે છે તો બચ્ચાના જન્મ કોણ આપે ઉંદર મમ્મીના બેનને શું કહેવાય મમ્મીના આપણે મમ્મી હોય તો એના બેન હોય તો એને આપણે શું કહીએ છીએ માસી એકસો ચોપન ચક્કુ ક્યુ વાઘ સારી રીતે વગાડી શકે છે બરોબર તો ચક્કુ જે છે મિત્રો એ પિયાનો સારી રીતે વગાડી શકે છે ક્યુ પક્ષી સૌથી સુંદર માળો બનાવે દરજી છે સૌથી સુંદર માળો બનાવે છે એકસો છપ્પન નંબરનો પ્રશ્ન જે વ્યક્તિઓ જોઈ શકતી નથી તેમના માટે વાંચવા માટે હોય બરોબર ચાલો એના પછી નંબરનો પ્રશ્ન ઇમરજન્સી સારવાર માટે ગુજરાતમાં નીચેનામાંથી કઈ સેવા ઉપલબ્ધ છે એકસો આઠ એમ્બ્યુલન્સ ટ્રાફિક સિગ્નલ પર કામ કરતા કર્મચારીને ક્યાં નામે ઓળખવામાં આવે છે ટ્રાફિક પોલીસ કંડક્ટર તંત્રી કે ચીફ ઓફિસર તો ટ્રાફિક પોલીસ કુંભાર સેના પર માટીના વાસણો બનાવે છે માટીના વાસણો ઘંટી ઉપર સાંકડો હળ તો આમાં સાંકડા પર બનાવે ગુજરાતમાં કેટલા જિલ્લાઓ આવેલા છે એકસો ને બાસઠ નંબર નો પ્રશ્ન મીઠું પકવનારને શું કહેવાય તો મીઠું પકવે એના મિત્રો અગરિયા કહેવાય બરફના બનેલા ઘરને શું કહેવાય બરફ ઘર બન્યું હોય તો એને ઈગલું કહેવાય આપણા રાજ્યની રાજ્ય રમત આપણા રાજ્યની રાજ્ય રમત મિત્રો કઈ છે ખાસ આ પ્રશ્ન મિત્રો આપણે આવી ગયેલો છે આપણા રાજ્યની રાજ્ય રમત જે છે એ ખોખો છે રાષ્ટ્રીય રમત પૂછ્યું હોય તો હોકી આવે આપણા રાજ્યની રાજ્ય રમત પૂછીએ એટલે ખોખો આમાં આવશે ચાલો એના પછી આપણે આગળ જઈએ મિત્રો એકસોને પાંસઠ નંબર ગુજરાતની સૌથી મોટી નદી જો સૌથી મોટી નદી કઈ આવશે મિત્રો નર્મદા એકસો ને સાસઠ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કઈ આપત્તિ નથી ભૂકંપ આપત્તિ છે

અવેજી ખેલાડીઓ કબડ્ડીમાં કેટલા હોય મિત્રો કે પાંચ હોય કેટલા હોય પાંચ એકસો સિત્તેર નીચેનામાંથી કચ્છના આખાતમાં ક્યુ બંદર આવેલું છે તો કચ્છના અખાત અંદર મિત્રો કંડલા બંદર આવેલું છે એના પછી એકસો ને એકોતેર દરેક મધપુડામાં ઈંડા કોણ મૂકે છે તો કામદાર મધમાખીઓ જે છે એ મધપુડામાં ઈંડા મૂકે બોતેર નીચેનામાંથી કયો તહેવાર વ્યવસાય સાથે સંકળાયેલ નથી વ્યવસાય સાથે કોઈ લેવા દેવા નથી ગાંધી જયંતિ આપણા દેશમાં કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે આપેલ તમામ ધર્મ ભાષા બધામાં વિવિધતા છે સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે તાપી નદીના કિનારે એકસો ને પંચોતેરમો પ્રશ્ન મિત્રો તાંબા પિત્તળના વાસણો કોણ બનાવે છે તો તાંબા પિતલ વાસણો જે છે મિત્રો કંસારો બનાવે છે તો આમાં આવશે મિત્રો રાણીની વાવને કંડારેલી છે એકસો સરિતા ગાયકવાડ પૂરું નામ જણાવવું ખાસ યાદ રાખજો મિત્રો સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ બરાબર ઓપ્શન ડી પ્રશ્ન વારંવાર પરીક્ષામાં આવા પૂછાતા હોય છે ચાલો એકસો ને અઠ્યોતેર નંબરનો પ્રશ્ન હાથીના ટોળામાં કેટલી હાથણીઓ હોય છે તો આમાં દસ થી બાર હોય નદી છેલ્લે કોને મળે છે તો નદી કોને મળે આવતી દરિયાને વાઘ માંસ ખાય છે અને જીભથી પાણી પીવે છે તો તે કેવું પ્રાણી છે બરોબર તો એને મિત્રો કહેવાય માંસાહારી પ્રાણી છે એકસો ને એક્યાસી પ્રશ્ન દેરાસર કયા ધર્મનું ધર્મ સ્થાન છે તો એ છે જૈન ધર્મનું ધર્મસ્થાન જાયદ પાગ ક્યાં લેવામાં આવે છે તો એ ઉનાળામાં લેવામાં આવે જાયદ પાક યાદ રાખજો એકસો ત્યાં નીચેનામાંથી કયું સ્થળ દરિયા કિનારે આવેલું છે દરિયા કિનારે આવેલું હોય એવું તમારે જોવાનું છે દમણ સોમનાથ પાટણ કે તિથલ તો આમાં તમારો જવાબ આવશે એ દરિયા કિનારે આવેલું હોય એટલે દમણ છે ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે સૌથી મોટું શહેર છે મિત્રો અમદાવાદ મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે તો મોરબીમાં ટાઇલ્સ આમાં ખાંડ ઉદ્યોગ આવશે મિત્રો એકસો ને છ્યાસી નંબર પ્રશ્ન દલ સરોવર ક્યાં આવેલું છે દલ સરોવર મિત્રો જમ્મુ કાશ્મીરમાં આવેલું છે એકસો સત્યાસી પ્રશ્ન નીચેનામાંથી વરાળથી બાફીને બનાવવામાં આવતો ખોરાક કયો છે વરાળથી બાફીને આપણે જે ખોરાક બનાવીએ છીએ એ મિત્રો કયો આવશે તો કે વરાળથી બાફીને બનાવવામાં આવે ખમણ એના પછી ક્યુ પક્ષી પોતાની ડોક પાછળની તરફ ફેરવી શકે છે પાછળની તરફ ડોક ફેરવી શકતું હોય મિત્રો એ આવશે ઘુવડ એકસો નેવ્યાશી પપ્પાના પપ્પાને શું કહેવાય તો કે પપ્પાના પપ્પાના દાદા કહેવાય એકસો પ્રશ્ન નીચેનામાંથી શું અલગ પડે છે ચંદ્ર પૃથ્વી શુક્ર અને ગુરુ તો પૃથ્વી શુક્ર અને ગુરુ ગ્રહો છે 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 ચંદ્ર જે હાથી ક્યાં અંગ વડે પાણી પીવે છે તો એકસો એકાણું મો પ્રશ્ન પૂરો એકસો બાણું નંબર નો પ્રશ્ન ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયાઈ સીમા ધરાવે છે કેટલા જિલ્લાઓ જે છે દરિયાઈ સીમા ધરાવે છે તો પંદર જિલ્લાઓ જે છે દરિયાઈ સીમા ધરાવે એકસો ત્રણ ક્યાં પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે કયો પુલ જેને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે તો આવશે પુલ પછી નદી અને શહેર અંગેની કઈ એક જોડી ખોટી છે બરોબર તાપી સુરત વિશ્વામિત્રી વડોદરા સાબરમતી અમદાવાદ તો ભોગાવો રાજકોટ એ જોડી ખોટી છે બરોબર પંચાણું ગુજરાતના ક્યા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે તો મધ્ય ભાગમાંથી કર્કવૃત વણ નોચરા મહેમાન કહીને એની મજાક ઉડાડતા હતા એકસો સત્તાણું મો પ્રશ્ન બાજરીનો જન્મ ગુજરાતના કયા ગામમાં થયો હતો એટલે કે સૌપ્રથમ બાજરી ઉગાડવામાં આવી તો વાન ગામ એકસો અઠાણું મો પ્રશ્ન

પીએસસી નું મિત્રો બસો નું પેપર અને આ મોડલ પેપર હતું મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન આવું આપણે હજી મિત્રો બે ત્રણ મોડલ પેપર આપણે લઈને આવશું તો જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આવું જ પેપર મિત્રો પરીક્ષાની અંદર આવી શકે છે અને આમાંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો મિત્રો તમને પરીક્ષામાં રિપીટેશનમાં પણ આવી શકે છે તો પીએસસીની પરીક્ષામાં તમે પાસ પણ થઈ શકો છો અને મેરિટમાં પણ આવી શકો છો તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો હશે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત